विद्यार्थी मित्रों, आज आप धोरण 12 ना विषय आप अर्थशास्त्र जेमा आप आग प्रकरण 3 विषय आप जोईशु के आप आगळना लेक्चर में प्रकरण 1 अने 2 जोया। त्यार बाद हवे आप लेशु प्रकरण 3 के प्रकरण 3 जे छे त्या छे आपणुं नाणुं अने फुगाव। તો નાણું અને ફુગાઓ કે જેને આપણે મની કહીએ છીએ અને ફુગાઓને કહીએ છીએ કે ઇન્ફ્લેશન। તો હવે આપણે જોઈશું સૌપ્રથમ પ્રસ્તાવના। આધુનિક જે આર્થિક જગત છે તેમાં આપણે જોઈએ છીએ કે નાણું તમામ પ્રવૃત્તિ જે છે આપણી આર્થિક પ્રવૃત્તિ એનું કેન્દ્ર બિંદુ છે કે નાણા વગર કે મની વગર આપણું કાર્ય સફળ થઈ શકતું નથી। વ્યક્તિને જે જરૂરિયાત સંતોષવા માટે જે કંઈ બી વસ્તુ જોઈએ છે કે જે કંઈ બી સેવાઓ જોઈએ છે તેને ખરીદવા માટે તેને મનીની જરૂર પડે છે કે નાણાની જરૂર પડે છે। તો નાણું વિનિમયનું એક માધ્યમ છે કે સાથે મૂલ્યનો સંગ્રહક પણ છે કે આપણે કંઈ પણ વસ્તુ ખરીદવી હોય કે કોઈ પણ સેવાઓ લેવી હોય તો એના માટે આપણે વિનિમય કરવો પડે છે। વસ્તુ લઈને નાણાં દેવા પડે કે સેવા પ્રાપ્ત કરીને નાણાં દેવા પડે આપણે આગળ તેના ઉદાહરણ પણ જોઈશું। તો સાથે સાથે ભવિષ્યમાં જે ઉદ્ભવનારી જરૂરિયાતો છે તેની ખરીદી માટે લોકો નાણાને બચાવે છે કે ચલો ભવિષ્યમાં મારે કાંઈ પણ લેવું છે કે કાંઈ પણ મારે જરૂર પડશે તો એની બચત હું હાલ અત્યારથી કરવા લાગીશ કે ના ત્યારે મારે કામ લાગશે તેમ નાણાની બચત કરે છે। હાલ આપણે એક પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છીએ, કોરોના વાયરસના જે છે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તો તેમાં માણસે જે બચત કરેલી હોય છે તે હાલ અત્યારે તેનો કામ આવે છે। તો નાણાંની બચત કરીને પોતાની જરૂરિયાત સંતોષવા તે ભવિષ્યનું વિચારીને કરે છે। માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે, તેની જે જરૂરિયાત છે તેની કોઈ મર્યાદા જ નથી કે તે અમર્યાદિત જવાબદારી જરૂરિયાત છે તે ધરાવે છે। વળી બધી જ જે જરૂરિયાત તે જાતે પૂરી પણ કરી શકતો નથી, તે માટે તેને પરસ્પર વિનિમય કરવો પડે। એવું નથી કે બધું આપણે આપણી જાતે જ બનાવી શકીએ। પહેલાના જમાનામાં એક વ્યક્તિ ખેતી કરતો તો કોઈ વ્યક્તિ બીજું કામ કરતો તો બંને અદલા બદલી કરતા, તો એનો મિનિંગ પણ આપણે આગળ જોઈશું કે તેને આપણે શું કહેવાય છે। તો પોતાની જરૂરિયાત મુજબ તે બધી વસ્તુઓ જાતે પૂરી પાડતો નથી, એના માટે તેને પરસ્પર વિનિમય દ્વારા કે વસ્તુઓ અને સેવાઓની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાત સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો તે પ્રયત્ન કરતો રહે છે। જૂના જમાનામાં આપણે કહીએ છીએ કે પ્રાચીન સમયમાં, તો પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ કે સેવાઓ આપીને પોતાની જરૂરી વસ્તુ હોય કે એમને કઈ વસ્તુની જરૂર છે કે કઈ સેવાઓની જરૂર છે તે મેળવવા માટે પ્રયત્ન કરતો હોય છે અને આ પ્રથાને આપણે વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે સાટા પ્રથાનો અર્થ। તો આપણે સાટા પ્રથાનો અર્થ
સૌ પ્રથમ જાણીએ કે આપણે વસ્તુની વિનિમય પ્રથા, એટલે આપણે વસ્તુ કે જે સેવા છે તેના આપણે બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને આપણે સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં એક વ્યક્તિ કે એક જૂથ ખેતીનું કામ કરતા હોય તો ખેતીના કામમાં તેને બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો કોઈ એક વસ્તુ કાપડનું ઉત્પાદન કરતા હોય કે કાપડ ઘરે વણતા હોય તો બંને એમના મૂલ્ય પ્રમાણે વસ્તુની અદલા બદલી કરે છે કે વસ્તુનું વિનિમય કરે છે. સાટા પ્રથામાં નાણાંની જરૂરિયાત ઉદ્ભવતી નહોતી, નાણાં વગર જ તેઓ એકબીજા વસ્તુની આપલે કે વસ્તુની વિનિમય કરતા હતા. તો વસ્તુની જે વિનિમય પ્રથા છે કે જે આ સાટા પ્રથા છે એની આપણે પહેલા મર્યાદાઓ જોઈએ. મર્યાદા આપણે કુલ ત્રણ છે. તો એમાં પહેલી છે કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની જે સમસ્યા છે તે બીજી મર્યાદા છે આપણી કે મૂલ્યના જે સંગ્રહ છે તેની મુશ્કેલી. અને આપણી સાટા પ્રથામાં જે ત્રીજી મર્યાદા છે કે મૂલ્યનું માપન જે છે તે માપનની મુશ્કેલી. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે જે સાટા પ્રથા છે તેની મર્યાદા કે જેમાં આપણે શરૂઆતના જે વર્ષો હતા આપણા પ્રાચીન સમયમાં તે શરૂઆતના વર્ષોમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા ચાલતી કે ગામડામાં પોતપોતાનું કુટુંબ લઈને પોતાની જે ગુજરાન ચલાવતા હતા તો ગ્રામ્ય સમાજની વ્યવસ્થા હતી. ખેતીની જે પરસ્પર વ્યવહાર થતા તથા ખૂબ જ ઓછું જરૂરિયાત વાળું એમનું સાદું જીવન હતું કે એમની જરૂરિયાત ઓછી હતી. નદીનું પાણી, ચોખ્ખી હવા અને ખાઈ પી આરામ. અત્યારની જે સ્પીડી લાઈફ છે તે પહેલાના ગ્રામ્ય હજુ હાલ પણ ગ્રામ્ય સમાજના આવી આપણી જે સિટીની જે સ્પીડી લાઈફસ્ટાઈલ છે તે જોવા મળતી નથી. તો પહેલાનું જીવન એકદમ સાદું હતું એટલે તે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતોને સંતોષી રહેતો હતો. જેમ જેમ ખેડૂત એટલે આપણે જેમ કે આપણે જોઈએ કે ખેડૂત છે ઘઉં ઉગાડીને સ્વ વપરાશ માટે ઘઉં રાખતો, પોતાની જે જરૂરિયાત હોય સ્વ વપરાશ કે એને ખોરાક પણ કેટલો જોઈએ છે એટલું તે અનાજ રાખે ઘઉં, અને તે પોતાની ઘઉં રાખી લીધા બાદ વધારાના જે ઘઉં છે તે આપીને તેને જરૂરી એવા ચોખા, કાપડ, પછી અમુક કઠોળ કે એવા જરૂરી ચીજવસ્તુઓ હોય તે પોતે મેળવી લેતો. તો આજે જ્ઞાન આપનાર જે ગુરુજી હોય છે તે પોતાના જ્ઞાનના બદલામાં
પહેલાના જમાનામાં તેમને આવી રીતે કરિયાણું મળતું કે અનાજ મળે, કલાકારોને પણ મનોરંજનના બદલામાં તેમને વસ્તુઓ મળતી, જે હાલ આપણે જોઈએ કે આપણને શિક્ષણ દેનાર જે શિક્ષકો છે તે શિક્ષણ આપે એના બદલામાં એમને મહેનતાણું આપવામાં આવે છે, ડોક્ટર આપણી તબીબી સારવાર કરે છે તો એમના બદલામાં એમને પૈસા મળે છે, બરાબર, એને આપણે કહીએ કે ફી આપવી. ત્યારબાદ આપણે કોઈ જોઈએ કે એન્જિનિયરો કામ કરે છે કે કઈ પણ નોકરી કરે છે, તો પોતાને પોતાના જેમને પોતાના કામના બદલામાં એમને એમનું મહેનતાણું મળી રહે છે. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ કરવા માટે જે વસ્તીમાં વધારો થાય છે તેના માટે જરૂરિયાતો વધવા લાગી, જેમ જેમ વસ્તી વધવા લાગી તેમ તેમ તેમની જરૂરિયાતો પણ વધવા લાગી, તેમની જરૂરિયાતો બદલાવા લાગી. પહેલા બધાને ચોખ્ખી હવા મળતી, ત્યારબાદ બધા પંખાની હવા લે છે, ત્યારબાદ કુલરની હવા, હવે જોઈએ છીએ એસીની હવા. તો દિન પ્રતિદિન ફેરફારો આવતા જાય છે. પહેલા નદીનું પાણી, કૂવાનું પાણી, ત્યારબાદ બોર સિંચીને પાણી લેતા, પહેલાના જોતા હોય તો ડંકી કોકના ઘરમાં હશે કે ડંકી સિંચી 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 પાણી ભરે અને લેતા. ત્યારબાદ હવે જોઈએ કે આપણે નળ કનેક્શન હોય છે અને એનથી પણ વધારે ઘરમાં બધાને આરો આવી ગયા કે પાણીને શુદ્ધ કરીને પાણી પીવાનું. તો જેમ જેમ સમય જતા જાય તેમ તેમ તેની જરૂરિયાતો વધતી જાય છે અને જરૂરિયાતો બદલાતી થાય છે. ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને જે શ્રમ વિભાજન છે તેમાં વિશિષ્ટકરણને કારણે આપણે સાટા પ્રથાની અહીં મર્યાદા બની રહે છે કે હવે આપણે જોઈતી વસ્તુ એક વસ્તુ આપીને આપણી જરૂરિયાતની બીજી વસ્તુ આપણે વિનિમય કરી શકતા નથી. તો પરસ્પર જે પ્રત્યક્ષ વ્યવહારો થાય છે તે હવે ઓછા થઈ ગયા છે અને તેમની જરૂરિયાતો વધતી જાય છે. તો આ સાટા પ્રથાની મર્યાદામાં આપણે પહેલા જોઈએ કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, કે આપણે જરૂરિયાત છે તો તે જરૂરિયાત વસ્તુ છે આપણી પાસે, કે ચલો મારી પાસે કઠોળ છે અને મારે ઘઉં જોઈએ છે, તો કોકની પાસે ઘઉં છે પણ કદાચ એને કઠોળ ના પણ જોતું હોય, એને કપડાં જોતા હોય. તો આ જે છે જરૂરિયાતનો મેળ બેસાડવો તેની સમસ્યા ઊભી થાય છે. ત્યારબાદ જોઈએ કે માણસની જરૂરિયાતો વધતી જાય છે, બદલાતી જાય છે. સામેની વ્યક્તિને કઈ વસ્તુની જરૂરિયાત છે તે આપણે અંદાજ બાંધી શકતા નથી. તો આ માટે આપણે કહી શકાય કે જરૂરિયાતોનું જે પરસ્પર મેળ બેસે છે તેની અહીં સમસ્યા ઊભી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજી મર્યાદા કે મૂલ્ય સંગ્રહની મુશ્કેલી. તો એમાં જોઈએ આપણે કે વસ્તુ વિનિમય પ્રથા, જે વસ્તુની વિનિમય કરવાની જે પ્રથા છે તે વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં આપણે અમુક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં આપણે મૂલ્ય જોઈએ એટલે કે વિનિમય મૂલ્ય, જે આપણે આપલે કરી છીએ તેનું મૂલ્ય. ખેડૂત જે છે ઘઉંનું ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે તો વધેલા ઘઉં સાચવવા એને કેવી રીતે તેની એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઘઉંનું તો ઉત્પાદન થતું જ રહે છે, એના બદલામાં એને ચંપલ કે કપડાં એક વખત મળી ગયા, પણ વારંવાર તે જ વસ્તુની ખરીદી કરવા પણ આ બાજુ ઘઉંનો સંગ્રહ એમને થતો જાય છે. તો ઘઉંનું જે સંગ્રહ થાય છે તેની જાળવણી કઈ રીતે કરવી કે તેને સાચવવા કઈ રીતે, તો આ એક પ્રશ્ન તેમની સામે ઉપસ્થિત થયો. ત્યારબાદ આપણે જોઈએ કે ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી
ફરીથી ચંપલ કાપડ ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સુધી સાચવવા કેવી રીતે? ઘઉંને ઘઉંનો બગાડ થાય કે ઘઉંને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ નહીં, તો આજે વિનિમયમાં આપણે જે વસ્તુ જોઈ છે એ તો ગમે રીતે આપણે લઈ શકીએ, પણ ઘઉંને સાચવવા કઈ રીતે? તો વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુનું મોટા પાયે જે ઉત્પાદન કરે તો તેના બદલામાં તેને તત્કાલ તરત જ તે વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય તેને સાચવવું ખૂબ જ અઘરું પડતું. લાંબા સમય સુધી તેને પોતાનું જે વસ્તુ લેવી છે તેના બદલામાં જે આપવાની છે તે વસ્તુ એને સાચવવી મુશ્કેલ પડતી હતી. ત્યારબાદ છે આપણું મૂલ્ય માપનની મુશ્કેલી. હવે આપણે મૂલ્યનું માપન કરવું કે વસ્તુ જે છે આપણે જે આપી છે ને આપણે જે મેળવી છે એનું માપ કઈ રીતે કરવું? કે મેં આટલા મીટર કાપડ લીધું તો હું કેટલા કિલોના ઘઉં એને આપીશ, આ એક માપન છે. તે નક્કી કોણ કરે? આપણે અત્યારે સરકાર દ્વારા નક્કી છે કે ચલો પેન 2 રૂપિયાની મળે છે, પણ પેનની અંદરની જે સાઈ છે એ કેટલી છે, શું છે, એ બધું મૂલ્ય આપણને ઉપરથી જણાવવામાં આવે છે કે પેન 2 રૂપિયાની છે, 5 રૂપિયાની છે કે 10 રૂપિયાની છે. પણ તેવી રીતે ઘઉંનું મૂલ્ય આપવું ને ઘઉંના બદલામાં આપણે જે વસ્તુ લઈ છીએ તેનું મૂલ્ય કેવી રીતે સરખું કરવું? તો આ એક પ્રશ્ન ઉભો થાય છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી જે ઔદ્યોગિક આર્થિક જગતમાં જે વસ્તુઓનું જે સેવાઓનું મૂલ્ય માપવાનો જે પ્રશ્ન ઉભો થયો તે ખૂબ જ અગત્યનો બની ગયો. તો ઘઉં સામે ચોખા મેળવવા હોય તો ચોખાનો વિનિમય કરવાનો હતો તો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ, ચલો જે વસ્તુ છે એના બદલામાં જે વસ્તુ જે ઘઉં છે તો સામે ચોખા છે, તો બંનેનું વજન સરખું થાય છે. પરંતુ હવે એના બદલામાં આપણે બીજી વસ્તુ જોઈ છે તો તેનો વિનિમય દર આપણે યાદ રાખવો કે નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક મણ ઘઉં બરાબર આપણે 2 મણ ચોખા કરીએ કે 1 મણ ઘઉં બરાબર આપણે 10 મીટર કાપડ કરીએ, તો 1 મણની બરાબર કિલો ઘી કરીએ, પણ તેના બરાબર કેટલો કાપડ કે કેટલા ચોખા, આ બધું નક્કી કરવાનું કામ કોણ કરશે? તો આ નક્કી કરવાનું કામ ખૂબ જ અઘરું બન્યું હતું કે જેનું બધા માન્ય રાખે તેનું માપદંડ પણ જરૂરી હતું કે ના આપણે ચલો આ વસ્તુ આવી રીતે કરવી, પણ એનું માનવું તો બધાને પડે ને, એક વ્યક્તિ માનવાથી થોડો વ્યાપાર થાય છે. તો આમ પરસ્પર જે મેળ બેસાડવાનું છે તે તકલીફમાં વસ્તુ મુકાણી કે આ વસ્તુ કેટલા ભાવે દે, કેટલી અદલા બદલી કરવી, તો મૂલ્યના સંગ્રહની જે જરૂરિયાત ઊભી થાય તથા મૂલ્યનું જે માપદંડ નક્કી થાય તેનું માધ્યમ તે જરૂરી બનવા વિનિમય પ્રથાનો અંત આવ્યો અને ત્યારબાદ નાણાંની શોધ થઈ. તો હવે આપણે આ ચેપ્ટરના મેઇન પોઈન્ટ ઉપર શું, આપણું નાણું. નાણું મીન્સ આપણા મની, મની એટલે આપણું ચલણ જે છે આપણો રૂપિયો. તો નાણાંનો ઉદ્ભવ ક્યાં થયો અને તેનો વિકાસ કેવી રીતે થયો? કે વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયની જે સરળ બનવા તે સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓને આપણે વસ્તુઓ અને પશુઓનો પણ ઉપયોગ થતો હતો કે અનાજનું ઉત્પાદન કરતા તેનો વપરાશ થઈ ગયા બાદ તેઓ પશુ અનાજના બદલામાં પશુઓ ખરીદતા તો એમાં
ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓનું વિનિમય માધ્યમ બનતા કે જેનું મૂલ્યનો આપણે સંગ્રહ બનતા. પણ વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રહમાં પશુઓનો પણ ઉપયોગ મર્યાદાવાળો બને કે પશુઓ પણ બીમાર પડે, તે પણ મૃત્યુ પામે, તો લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાતું નહીં. ભૌતિક રીતે જે કિંમતી પથ્થરો છે તેનો ઉપયોગ થવા લાગ્યો, ત્યારબાદ જે આ મર્યાદાપતિ પછી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો કે રાજા મહારાજાઓ હતા તેમના સમયમાં સિક્કાની શરૂઆત થઈ કે નગરોમાં સિક્કાનો વિનિમય માધ્યમ કામ એવી રીતે પોતાનું કામ શરૂ કર્યું, તે પણ મર્યાદિત વિસ્તારો અને પોતાના લોકોમાં થતો. તો લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણની આધુનિક નાણાંનું જે સ્વરૂપ હતું તેમાં મોટું પ્રેરક બળ હતું કે જે આધુનિક સમયમાં જે આ બધી પ્રથાઓ જે પ્રાચીન સમયમાં હતી તે ધીરે ધીરે ઓછી થતી ગઈ અને ત્યારબાદ નાણાંની શરૂઆત થઈ કે જેમાં સિક્કા બનાવવામાં આવતા કે જેમાં જે પોતાનું નગર હોય તે નગરના રાજાનું સિક્કા ઉપર ચિત્ર દોરેલું હોય તે નગરમાં જ તેનો ઉપયોગ થાય. પછી ધીરે ધીરે તેનો વિનિમયનું માધ્યમ ઝડપભેર બનવા લાગ્યું અને નાણાં સ્વરૂપે તેને ફેરવવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ કે નાણાંના અર્થો. તો નાણાંનું અર્થ અર્થમાં જોઈએ કે માર્શલના મતે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે જો કોઈ વિશેષ તપાસ વિના જે તે દ્વારા વસ્તુ કે સેવાનો વિનિમય થઈ શકે કે આપણે કોઈ પણ વસ્તુને આપણે લેવી હોય તો તેના બદલામાં આપણે જે સ્વીકૃત નાણું છે કે જે સરકાર દ્વારા માન્ય નાણું છે તેનો આપણે વિનિમય કરી તો તેને આપણે નાણું કહેવાય છે. જો વસ્તુઓ અને સેવાઓના બદલામાં સરકાર માન્ય જે ચલણનો ઉપયોગ થાય છે તેને આપણે નાણું કહેવાય છે. જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો આપણે સમજવા પડશે. તો સૌ પ્રથમ તેના આપણે કાર્યો જોઈ, અર્થ જોયા બાદ નાણાંના કાર્યો. તો નાણાંના કાર્યમાં આપણે પહેલું કાર્ય જોઈએ કે વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે. તો પહેલો જે પોઈન્ટ છે આપણો તે છે વિનિમયનું કાર્ય કરે છે. તો નાણાંનું સૌથી અગત્યનું જે કાર્ય છે તે વિનિમય છે કે આપણે નાણું આપી આર્થિક વ્યવહારો સરળ બનાવીએ છીએ કે નાણાંના બદલામાં આપણે આપણી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે કે જે સેવાઓ છે તે આપણે મેળવી છીએ. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવા માટે આપણે તકલીફ પડતી હતી કે તેનો ઉકેલ લાવવા માટે આપણે નાણાંની શોધ થઈ. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે. હાલ આપણે આખા દેશમાં જોઈએ છીએ કે કંઈક એક પણ જગ્યાએ હવે સાટા પદ્ધતિ રહી નથી, સાટા પ્રથા. આપણે આપણા જીવન જરૂરિયાત માટે કપડાં લેવા બજારમાં જઈએ તો તેના બદલામાં આપણે નાણાં ચૂકવીએ છીએ. ચંપલ લેવા જઈએ નાણાં ચૂકવીએ છીએ.
12 મહિનાના ઘઉં ભેગા કરીએ, ઘઉંની ખરીદી કરી 54 આપણે શું સોરી નાણું આપીએ છીએ. સામાન્યમાં સામાન્ય દુકાનમાં ખાલી આપણે પેન્સિલ લેવા જઈએ તો પણ તેના બદલામાં આપણે તેનું નાણું આપીએ છીએ. તો હાલ આપણે નાણાંની અહીં લેવડ દેવડ શરૂ થવા લાગી. નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવવા લાગ્યા. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં જે તેને વસ્તુઓ કે સેવાઓ જોઈએ છે તે મેળવવા લાગ્યો અને બચત કરીને ભવિષ્યમાં તેને કોઈ વસ્તુ કે સેવાની જરૂર પડે તેની આપણે અગાઉથી વિચારીને નાણાં એકઠા કરવા લાગ્યો. મૂળભૂત રીતે આપણે જોઈએ કે જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓની સેવાઓ ખરીદવા માટે તે નાણાંનો ઉપયોગ કરવા લાગ્યો છે. તો વિનિમયનું કાર્ય કરે છે નાણું. ત્યારબાદ એનું બીજું કાર્ય છે કે મૂલ્યના સંગ્રહ તરીકે. તો નાણાની બીજી અગત્યની બાબત એવી છે કે કામગીરી તે મૂલ્યનું સંગ્રહક તરીકે છે કે વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલી વસ્તુઓ કે સેવા છે તેને આપીને તે અન્ય વસ્તુઓ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ અને સેવા મેળવવા માટે તેને બચત કેવી રીતે કરવી તેનો પ્રશ્ન થતો. તો નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. હવે આપણે જોઈએ કે વસ્તુ કે સેવા મેળવતો તે એક વસ્તુનું ઉત્પાદન કરે કે તેની પાસે કઈ વસ્તુ છે તે વસ્તુનું ઉત્પાદન કરીને બીજી વસ્તુ લે પણ ભવિષ્યમાં શું કરતો. તો ભવિષ્યમાં જો આ જ વસ્તુની તેને જરૂરિયાત પડે તો તેના માટે તેને બચત કરવી ખૂબ જ જરૂરી છે. લાંબા સમયથી પહેલાના જે સાડા પ્રથા હતી એમાં લાંબા સમય માટે સંગ્રહ થઈ શકતો નહોતો, પરંતુ જે આ નાણાંનું થઈ શોધ ત્યારબાદ તે વધુ સફળ પુરવાર થયો છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ બન્યો છે. અનાજ વેચી તે નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ કરી અને તે જરૂર હોય તે બીજી વસ્તુ ખરીદી શકે છે. નાણાંની આપણે કરી મૂલ્ય સંગ્રહક તરીકે જે નાણું છે તે સફળ હોવાથી વિલંબિત જે ચૂકવણી છે તેનું પણ અહીં કાર્ય થાય છે. જે ધિરાણથી આપી ધિરાણ આપીને તે વ્યવસ્થા ઊભી કરવી, ઉધાર ખરીદી વેચાણની પદ્ધતિ થઈ, હપ્તા પદ્ધતિ થઈ, તો આ પાયાથી આપણે નાણાંનું પણ જે વલણ જે મદદરૂપ થાય છે. હાલ આપણે જોઈએ તો કઈક વસ્તુ આપણે ખરીદી અને તે વસ્તુની જો ચૂકવણી આપણે એક સાથે ન કરી શકતા હોય તો તેને આપણે હપ્તા દ્વારા ચૂકવણી કરી અડધી અત્યારે પછી પછી રકમ પછી થોડી રકમ પછી થોડી રકમ અને હપ્તામાં આપી કહેવાય. તો આ ઉધાર વસ્તુ અત્યારે આપણે વસ્તુ ખરીદી પણ અત્યારે આપણી પાસે નથી પણ જ્યારે આવશે ત્યારે તે વસ્તુની ચૂકવણી આપણે કરી દઈશું તો એને ઉધાર ખરીદી વેચાણની પદ્ધતિ પણ અમલમાં આવી છે. આમ મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણું ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય કરે છે. માપદંડ તરીકેનું અગત્યનું કાર્ય બજાવે છે તેમાં
वस्तु विनिमय प्रथामां दरेक वस्तुनो विनिमय मूल्य आपणे याद राखवू पड़े छे के आ वस्तुनो भाव केटलो छे, रींगणा केटला भावे मळे छे, आ भाव बराबर केटलो वजनનો આપણને સામે મળશે, તો નાણાને કારણે આપણે કિંમતોનું આખું તંત્ર કામ કરે છે કે દરેક વસ્તુઓ કે સેવાઓની કિંમત નક્કી થાય છે અને જે પરિવર્તનો આવતા રહે છે કે જેના પરિણામે આપણે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે કે આટલા બટાકા આટલા ભાવમાં મળે છે, આટલા બટાકા આટલા ભાવમાં મળે છે તો તેની તુલના થવા લાગે. તો આ નિર્ણયોની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી થાય છે. તો અહીં આપણે નાણાંના જે કાર્યો જોયા કે ત્રણ કાર્યો હતા, વિનિમયનું કાર્ય, મૂલ્યના સંગ્રહનું કાર્ય અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. હવે આપણે જોઈશું નાણાંના પ્રકારો. તો નાણાંના પ્રકારોમાં આપણે જોઈએ કે પહેલું નાણું હતું વસ્તુના, કે વસ્તુના બદલામાં વસ્તુ લેવી અને વસ્તુ દેવી, કે વસ્તુઓનો વિનિમય કરવો, તો તે પહેલું હતું આપણું વસ્તુ નાણું. ત્યારબાદ છે પશુ નાણું, કે આપણે વસ્તુ ખરીદીને પશુની ખરીદી કરી શકી, વસ્તુ આપીને પશુની ખરીદી કે પશુ આપીને કંઈક બીજી વસ્તુ લઈ, એટલે પશુનું નાણું. ત્યારબાદ છે ધાતુ નાણું, કે રાજા મહારાજાઓ દ્વારા કોઈ સિક્કા એ ધાતુમાં બનાવવામાં હતા તેનું નાણું. ત્યારબાદ છે કાગબી નાણું, આપણી જે નોટ હોય છે તે કાગબી કાગળથી બનેલું નાણું છે, જે આપણે ફાડી તો ફાટી પણ જાય તો તે નાણું કાગબી નાણું કહેવાય. ત્યારબાદ છે પ્લાસ્ટિક નાણું, પ્લાસ્ટિક નાણું કે જેમાં આપણે કાર્ડ આવે છે, એટીએમ કાર્ડ, બધા કાર્ડ એક જાતનું નાણું છે, આપણે એની દ્વારા વિનિમય કરી શકીએ છીએ. ત્યારબાદ છે બેંક નાણું, બેંક નાણું એટલે આપણી જે અદ્રશ્ય છે કે ઈ મની, કે જે બેંકની અંદર પૈસા પડ્યા હોય, આપણે બીજી કોઈ જગ્યાએ ગયા હોય તો બેન્કિંગની સુવિધા દ્વારા આપણે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને વસ્તુની લેવડ દેવડ કરી શકીએ છીએ. તો એના નાણાંના પ્રકારો છે, તો વિનિમય પ્રથામાં સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકે કામગીરી કરવા માટે પશુઓ અને કિંમતી જે પથ્થરો હતા તેમનો અહીં ઉપયોગ લેવાય. ત્યારબાદ ધાતુઓના સિક્કાઓ આ નાણાંનું કામ વિનિમયનું કાર્ય કરતું. ત્યારબાદ કાયદાકીય રીતે માન્ય એવા નાણાં તરીકે આપણે જે ચલણી નોટો સિક્કાઓ અને તેનો ઉપયોગ થતો. ત્યારબાદ જે બેન્કિંગ સિસ્ટમ છે તેનો વિકાસ થતા બેંક નાણું જે આપણે આવ્યું, તો હવે તેમાં આપણે બેંકના નાણાંમાં જોઈએ ઈ બેન્કિંગ નાણું એ ખૂબ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. તો બેંકની અંદર આપણે અત્યારે બહુ સુવિધા છે કે આપણે બેંકમાં ખાતું હોય કે આપણી પાસે એટીએમ કાર્ડ હોય કે કોઈ પણ, તો આપણે ગમે સ્થળે જઈએ તો આપણે પૈસા એકસાથે જાજા બધા લઈ જવા પડતા નથી અને તેને સાચવવા પણ પડતા નથી. બીજા કોઈ સ્થળે જઈને આપણે બેંક દ્વારા કે એટીએમ દ્વારા આપણે આપણા પૈસા ઉપાડીને ત્યાં વાપરી શકીએ છીએ, એટલે આવવા જવામાં આપણે જે પૈસા સાચવવા પડતા નથી. આવી અનેક એવી પ્રગતિઓ થઈ છે કે જેમાં આપણે જાણીએ પણ છીએ અને અનુભવીએ પણ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે ફુગાવો. આપણે આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોયું કે પ્રસ્તાવના સાટાનો અર્થ, મર્યાદાઓ, મર્યાદાઓ આપણી ત્રણ હતી. ત્યારબાદ
તેમનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, અર્થ જોયો, તેના કાર્યો જોયા, ત્યાંના પ્રકારો જોયા. હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું ફુગાઓ. તો આપણા ચેપ્ટરનો જે એક પાર્ટ છે નાણું, તે અહીં કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળના લેક્ચરમાં બીજો પાર્ટ છે આપણો ફુગાઓ, તે જોઈશું.